દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે પાર્લામેન્ટમાં સીએનો જે કાયદો લાવ્યા એ બદલ પહેલાં તો હું આભાર માનું છું. આભાર શા માટે કે મોરબીમાં લગભગ છેલ્લા 12 વર્ષથી જે આવે પાકિસ્તાનથી અહીંયા અમારી કાર્યાલય આવતા હોય એને અહીંયા રહેવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા કરતા હોય અને આજે લગભગ ટૂંકી નોટિસમાં 200 જણા જે આવ્યા એ પાકિસ્તાનથી રહીએ છીએ અને મોરબી એવું છે કે એને ઉદ્યોગની દ્રષ્ટિએ કામે મળી જાય અને રહેવાની સારી સુવિધા મળી જાય એટલે મોરબીમાં પણ મને એવું લાગે કે હવે ઘસારો વધારે રહેશે આવશે વધારે કારણ કે એને મોરબી ગામ એવું છે કે દુનિયામાં કોઈ પણ કાંઈ હોય તો કામ માટે અહીંયા આવતા હોય અને મોરબીનું ગૌરવ સાથે મારે કહેવું પડે કે આજથી 4 મહિના પહેલાં હરદ્વારમાં પાકિસ્તાનથી લગભગ 40 ફેમિલી આવ્યું હતું એના 2 વિઝા પૂરા થઈ ગયા એટલે અહીંયાની એને પોલીસે પકડ્યા અને એને એમ કીધું કે અમને મોરબી સુધી મોકલી દીધો એટલે મોરબી અમે વ્યવસ્થા કરી ગયા પછી આ મોરબી આવ્યા પછી લગભગ 80 જણા હતા એને 2 મહિના અહીંયા ખાવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા કરી અને એને એને કઈ રીતે કાગળિયા થાય એની કાર્યવાહી કરી છે એટલે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને અમારા રાષ્ટ્રીય પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું કે અમે આમની સાથે વર્ષોથી જોડાયેલા છે અને એ માટે ખૂબ જ સારો જે કાયદો લાવ્યા છે એક પછી એક નિર્ણય આ દેશના વડાપ્રધાન સારા જ લાવે પણ આ જે નિરાધાર બધું મૂકીને જે આવ્યા હોય આ જે પંખીનો માળો જે વિખાઈ જાય એમ મૂકીને આવ્યા હોય ને એ બધાને જે નાગરિકત્વ મળવાનું છે એ બહુ મોટી વાત છે અને ખૂબ આજનો કાર્યક્રમ ટૂંકી નોટિસમાં ખૂબ સારી રીતે બધાએ હાજરી આપી એ પણ અતિ આનંદની વાત છે. આજે ઉજવણી એમનું સન્માન કર્યું અને મીઠા મોઢા કર્યા અને સાથે મળી અને એની આરે વાતો કરી એની રોજગારી હું પહેલેથી અપીલ કરતો આવું છું. આજને 14 મહિના થયા કે જે પણ 14 વર્ષ થયા કોઈ પણ અહીંયા આવ્યા હોય તો એને મારી ઓફિસમાં ફોન કરી દઉં એને કામ મળે. અત્યારે પણ આપને નજરે જોયું કે હું તો હાથ કહી રહ્યો કોઈ પણ એમ કીધું અમારે કામ મળે. એક બાપાએ કીધું કે મને કામ મળે મેં કીધું મારો કાગળ લખી દે તમે ચોકીદાર મોટી ઉંમર હતો ચોકીદાર તરીકે તમને રાખી દેશે. એ અમારા વિનોદભાઈ સાથે મારે ચર્ચા થઈ છે કે જ્યાં ઉદ્યોગની દ્રષ્ટિએ સારું કામ મળતું હોય ત્યાં આ બધું કાગળિયા ક્લિયર થઈ જાય પછી એકાદું ગામ એનું સારું બને તો એમને અહીંયા ભણવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા થાય અને નજીક ઉદ્યોગ હોય એમાં પણ અમે સરકાર તરફથી અને અમારા તરફથી ખૂબ એને હેલ્પ કરશી. સોનાભાઈ જગમાલભાઈ રબારી અમે પાકિસ્તાન મીરપુર ખાસ સિંધ સે આયા થા વહીં અમારે દિક્કત થઈ અમારે તકલીફ અમારી વાડી અમારી ઢોર કે કિસકી ગાય કી કિસકી ભેંસ થી વહીં મકાન થે વે મુક યહાં આયા દુખી થી યહાં આયા થે યહાં સરકાર કી અમારે ઉપર દયા હૈ જો ઉનકે અમારે કો શાંતિ મેં યહાં બેઠાયા હૈ અમે શાંતિ મેં યહાં બેઠે હું સહી હું અમારે કો દિક્કત નહીં હૈ અભી સી બિલ પાસ હુઆ ઇન મેં અમારે કો ખુશી હુઈ હૈ અમારે ધન્ય ધન્યવાદ સરકાર કી જો અમારા ખૂબ ખૂબ યહાં અમારો સૈનિક અમારે કો બડે મેં બડી ખુશી હૈ અમે મીઠાઈ બાંટી હૈ યહાં સે કોંટીલાલ ભાઈ ઉન્હોને મીઠાઈ ઉન્હોને બાંટી હૈ અમારે કો યે ગુલ ભેટા દિયા હૈ ઉન્હોને અમારે કો ખૂબ ખૂબ ધન્યવાદ કિયા હૈ ઉનકા આભાર મોદી સરકાર કા આભાર જિન્હોને માતા ભારત મેં અમારે કો શરણ દિયા અમારે કો યે દિક્કત સે બચાયા અમે પહેલે નર્ક સે પડે થે નર્ક મેં અમારે કો લે આયા સ્વર્ગ મેં અમારે કો શાંતિ મેં રાખ્યા અમે ખૂબ ખૂબ ઉનકા આભાર. સૌ પ્રથમ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. ગૃહમંત્રી અમિત શાહનો પણ ખૂબ ખૂબ આભાર. હું લાસ્ટ 20 વર્ષથી અહીંયા રહી રહ્યો છું. કાલે જે સમાચાર સાંજના મળ્યા સીએ એના અહીંયા તો હર્ષની લાગણી છે જ પણ અમારા સગાવાલા જે બોર્ડરની ઓલી બાજુ પાકિસ્તાનમાં પણ રહે છે એમના એ લોકોના ઘરના પણ એક હર્ષ જેવો માહોલ છે દિવાળી જેવો માહોલ છે. આજ બધા અહીંયા મળ્યા એક ખુશીનું વાતાવરણ જોયું. ખૂબ ખૂબ આભાર. પરિસ્થિતિનો કહી તો એક તો એક ઇસ્લામિક દેશ છે અને આ આપણું એક સ્વતંત્ર દેશ છે પાકિસ્તાન. આપ સૌને પણ ખબર છે કે એ રીતનું છે. એક તો શિક્ષામાં પણ અહીંયા ઇસ્લામિક જે સ્ટડી કરવામાં આવે છે અહીંયા આપણે કોઈ પણ હિન્દુ પાઠ ભણાવવામાં આવે છે અહીંયા કોઈ રીતના કરવામાં આવતું નથી. એક બીજું ધર્મને લગતા પણ થોડાક પ્રોબ્લેમ છે અને ફ્યુચરને થોડુંક સુધારવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે. આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો જે તે વખતે આપણા કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તે વખતે અમને ઘણી એ બધી તકલીફો વેઠવી પડી હતી. 2014 પછીની જે આપણે વાત કરી તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને નેતૃત્વવાળી બીજેપી સરકારે એમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી. પાન કાર્ડ છે, બેંક લાઇસન્સ, બેંકમાં એકાઉન્ટ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે,
ઘણી બધી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી. એક સ્ટેટથી બીજા સ્ટેટ આપણે વેપાર કરવા પણ જઈ શકીએ છીએ. એવી ઘણી બધી સુવિધાઓની પ્રાયોરિટી આપવામાં આવી તો એક અનુકૂળ લાગ્યું. અને 2014થી ભાજપવાળી સરકાર આવી તે લોકોમાં એવી અપેક્ષા હતી કે આ સરકાર કાંઈ ને કાંઈ અમારા માટે અપસભ્યો માટે કાંઈ ને કાંઈ કરશે. અને બીજેપીના મેનિફેસ્ટોમાં પણ આ વાત હતી, જો કે અમને 10 વર્ષથી આઈડિયો હતો જ કે આજની તો કાલ આ વસ્તુ લાગુ કરશે જ. અને કાલ સમાચાર મળ્યા એટલે બહુ ખુશી થઈ.